અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ પરિસ્થિતિ હજુ પણ સુધરી નથી સાણંદ તાલુકાના મટોડા ગામમાં લોકો ઘરમાં હજુ પણ પાણીની અંદર રહેવા માટે મજબૂર છે જેને લઈને લોકોને રહેવા જમવાની ભારે મુશ્કેલી પડી રહી છે લોકોની ઘર વખરી પાણીમાં ડૂબી ગઈ છે બરબાદ થઈ ચૂકી છે જેને લઈને લોકો ભારે ચિંતામાં છે અને રોષમાં છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદ બાદની તારાજીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે લોકોના ઘરની અંદર પાણી જે છે તે ભરાયેલું છે ઘર વખરી પણ પલળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે હાલ તમે ફ્રીજ જે છે તે પણ પલળી છે ખાટલા પણ પલળી છે સાથે સાથે જે સુવાના જે સાધનો જે છે તે પણ પલળી ચૂક્યા છે કેટલું નુકસાન થયું છે અને કેટલું પાણી ભરાયું હતું તમને ઘણા બધું નુકસાન થયું સાહેબ પણ અમે શું કરીએ આ પાણી નુકસાન થયું વાળા બહુ પાણી ભરાણું છોકરા નાના નાના હોવાનું તકલીફ ખાવાનું તકલીફ બધી બહુ તકલીફ છે ગામના લોકો કોઈ સપોર્ટ નહીં કરતા હું બહુ નહીં બોલી મને સુવાસ નહીં લેવાતો કેટલું નુકસાન થયું તમારે ઘણું બધું નુકસાન તો થયું હોય ને સાહેબ ઘણું બધું નુકસાન થયું હોય બહુ નહીં બોલી મને દુઃખ હશે ચોક્કસથી તો તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે લોકોના ઘરમાં પાણી આવ્યું છે દર્દ વ્યક્ત કરી રહ્યા છે કે આ નુકસાન ઘણું બધું છે પરંતુ શું કરીએ પાણી આવ્યું છે ને કોઈ સપોર્ટ પણ કરતા નથી આ પ્રકારની વાત સ્થાનિક ગ્રામજનો જે છે

પાણી ઓસરે તો લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ છે તો ઘૂંટણસમા પાણી ભરાયેલા છે આ વિસ્તારમાં તો જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે કચ્છનું અબડાસાનું આ ગામ છે જે પાણીના હવાલે થઈ ગયું છે કમર ડૂબ પાણી ભરાયેલા છે અને ચારે તરફ પાણીનો જ પહેરો જોવા મળી રહ્યો છે તો તોફાની વરસાદી આ પરિસ્થિતિ સર્જી છે અબડાસાના લાલા ગામની

બેહાલ બન્યા છે પાણી ઓસરે તો ગ્રામ લોકો છે તે બહાર શકે તેવી પરિસ્થિતિ છે નદી વહેતી હોય છે તેના પાણી છે તે ગામમાં આવી જતા હાલ લોકો છે તે બેહાલ છે જી જી આ ગામમાં કેટલા ઘર હશે અને શું પરિસ્થિતિ એ ઘરોની પણ લોકો શું હજુ ઘરની અંદર છે કારણ કે લગભગ ઘર તો અડધા ડૂબી ગયા અડધા થી ઉપર પાણી છે ઘરમાં હા જી ચોક્કસ થી વાત કરીએ તો તંત્ર દ્વારા સ્થાનિકે ઉગ્રવાસના જે ઉંચાણ વાળા વિસ્તારો આવે ત્યાં પાસે સ્થળાંતર કરવામાં આવ્યું હતું પરંતુ અમુક ઘરના લોકો છે અને તેઓ અહીં કને રહી રહ્યા છે અને જે કે કેલ્સમાં પાણી છે તેઓની જે ઘરવખરી છે તે ઉપર જે જે રીતે પાણીમાં ન વહે તે પ્રમાણે ગોઠવી દેવામાં આવી છે પરંતુ જે રીતે તંત્ર છે તે સતત અહીં કને સંપર્ક સાધી રહ્યું છે અને સ્થાનિકો છે તેઓ પણ જે તંત્ર સાથે જે

જી આમૂર્તિન નદી એની ભય ભયજનક સપાટી પર વહી રહી છે ઉપરવાસના વરસાદ ડેમ માંથી પાણી છોડવાથી જળ સપાટી વધી રહી છે હાલ એકસો બે ફૂટે જળ સપાટી ચાલી રહી છે અવકાશી દ્રશ્યમાં જોઈ રહ્યા મોટા ભાગના ગામો પાણીમાં ડૂબ્યા છે ખેતરો પણ ડૂબી ગયા છે જળ પ્રલય સાફ જોવા મળી રહ્યું છે આમોદ જમ્મુસર નો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ઘણા ગામો એલર્ટ પર મૂક્યા છે અને જે તંત્ર છે તે ફળે પગે ટીમો ત્યાં સ્થળાંતર કરી રહી છે જી જી આપનો આભાર ખેડા શહેરમાં જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે આકાશી દ્રશ્યો ખેડાના પણ સામે આવી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ આ આકાશી દ્રશ્યો જોઈ શકો છો ખેડા શહેરમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા છે અને આખું ખેડા છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી મય થઈ ગયું છે

એક બાજુ સાબરમતી નદીમાં સતત પાણી ની આવક થઈ છે તો બીજી બાજુ વાત્રક નદીમાં પણ સતત પાણીની ની આવક થઈ છે કહી શકાય કે ખેડા જિલ્લાનું પાલલા જે ગામ છે ત્યાં આગળ સાપત નદી સંગમ છે અત્યારે ઉપરવાસમાં માં ભારે વરસાદના કારણે

ત્યાં જળની પરિસ્થિતિ છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો આ તબાહીના આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો ભલાડા ગામના આકાશી આ દ્રશ્યો છે દૂર દૂર જ્યાં ખેતરો પણ છે ખેતરો પર પણ પાણી નો અત્યારે પહેરો છે પાણી એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને ખેતરોના ખેતરો નષ્ટ થઈ ગયા છે આ તરફ દ્વારકા તાલુકામાં ખાપકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જે છે કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો પર પાણી ફરી મળ્યા છે દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વરસાદે કહેર વર્તાવ્યો હોય તેવા દ્રશ્યો ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હાઈવે પાસેની તમામ જે જમીન છે દૂર દૂર સુધી આપને પાણી જ પાણી જોવા મળશે જમીનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને સતત વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે